એન્ટીનેન્ટલ એક્સરસાઇઝ અથવા તો એક્સરસાઇઝના ફાયદા એન્ટીનેટલ એક્સરસાઇઝ દરમિયાન એન્ટીનેન્ટલ પીરિયડ દરમિયાન કરવામાં આવતી એક્સરસાઇઝ અને એના ફાયદા કીધા છે ઓકે તો જોઈએ કે એક્સરસાઇઝ અને રિક્રિએશન દ્વારા મધર રિક્રિએશન દ્વારા મધર અને બેબીનું હેલ્થ સારું રહે છે એક્સરસાઇઝના ફાયદા શું છે તો કે પેલું પ્રેગનન્સીમાં પેઇન ઘટે છે એક્ઝામ્પલ બે કે ક્રેમ્પ પોસ્ટર અને બોડી અવેરનેસ સુધરે છે ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ થવાથી કોન્સ્ટિપેશન દૂર થાય છે બરાબર છે ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ થવાથી કોન્સ્ટિપેશન દૂર થાય છે સામાન્ય રીતે કોન્સ્ટિપેશનની કમ્પ્લેન વધારે આવતી હોય છે પોસ્ટનેટલ રિકવરી સારી થાય છે લેબર અને ચાઇલ્ડ બર્થના સહનશક્તિ આવે છે લેબર અને ચાઇલ્ડ બર્થમાં સહનશક્તિ આવે છે સારી ઊંઘ આવે છે સ્કિનનો બ્લડ સપ્લાય વધવાથી ગ્લો વધે છે આઠમો પોઈન્ટ છે એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ વધવાથી ઇમોશન આવે છે બરાબર એન્ડોર્ફિન હોર્મોન છે તે રિલીઝ થવાથી રિલીઝ થવાથી વધવાથી ઇમોશન છે તે આવે છે મતલબ કે તેમાં અમુક પ્રકારના ભાવો છે બરાબર છે લાગણીઓ છે તે ઉત્પન્ન થાય છે ઇમોશન આવે છે રિલેક્સેશન મળે છે ડિલિવરી પછી જ જલ્દીથી તેનો શેપ પાછો આવે છે બરાબર છે બોડી શેપ છે તે ફરીથી પાછો આવે છે બરાબર આ એન્ટીનેટલ જો એક્સરસાઇઝ એન્ટીનેટલ એક્સરસાઇઝના બધા દસ એવા ફાયદા કીધા છે પછી છે પોસ્ટર ડ્યુરિંગ પ્રેગનસી બરાબર કઈ રીતે ઊભું રહેવું બેસવું એવું કીધું છે પોસ્ટર ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન પહેલું છે એમાં સ્ટેન્ડિંગ પ્રોપરલી કઈ રીતે તો કે બંને પગ પર ઊભા રહીને વેઇટ ઇક્વલી સ્પ્રેડ કરવું બરાબર બંને પગ પર એવી રીતે ઊભું રહેવું કે વેઇટ છે તે બંનેમાં ઇક્વલી સ્પ્રેડ થતો હોય નહીં કે એક પગ ઊંચો રાખીને એક પગ એક પગ ઉપર ઊભું રહે એવું નહીં પણ ઇક્વલ વેઇટ રહે એ રીતે ઊભું રહેવાનું કરવું હીલ્સ અને ટોઝ વચ્ચે બેલેન્સ કરવું બરાબર હીલ્સ અને ટો અંગૂઠા અને પેની વચ્ચે બેલેન્સ કરવું સિટિંગ પ્રોપરલી સિટિંગની વાત કરેલી છે તમારી બેક અને થાઈને સપોર્ટ મળે તે રીતે ખુરશીમાં બેસો બરાબર બેક કમરને અને થાય થાઈને સપોર્ટ મળે તે રીતે ખુરશીમાં બેસો ફીટ ફ્લોર પર ફ્લેટ રહેવા જોઈએ બરાબર ફીટ પગ છે આપણા તે જમીન ઉપર સીધા એના પગ છે તે સીધા રહેવા જોઈએ સીટિંગની વાત કરેલી છે આ રીતે પછી થર્ડ ફ્લોર પરથી વસ્તુ લેતી વખતે ઓબ્જેક્ટની નજીક રાખો ઘૂંટણથી વાળો અને બેક સ્ટ્રેટ રાખો બરાબર ફ્લોર પરથી જો જમીન પરથી જે કઈ વસ્તુ ઉપાડવાની હોય તે વખતે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટને નજીક રાખો બરાબર બહુ દૂર હોય એ રીતેની પણ નજીક રાખવા તો નજીકથી લેવાનું નજીક રાખો ઘૂંટણથી વાળો અને બેક સ્ટ્રેટ રાખો બરાબર આ રીતે પોઝિશન રાખવાની પછી છે સ્પેસિફિક એક્સરસાઇઝ નેક્સ્ટ પેજ ઉપર એબ્ડોમિનલ એક્સરસાઇઝ દ્વારા એબડોમિનલ એક્સરસાઇઝ દ્વારા એબ્ડોમિનલ ટોન માટે એક્ઝામ્પલ એબ્ડોમિનલ ટાઇટનિંગ એક્ઝામ્પલ એબ્ડોમિનલ ટાઇટનિંગ છે તો પીઠ ઉપર સુઈ જઈને પગને ઘૂંટણમાંથી વાળવા બરાબર પીઠ ઉપર સુવાનું છે પીઠ ઉપર સુઈને સુઈ જઈને ઘૂંટણને જઈને પગને ઘૂંટણમાંથી વાળવા

ત્યારબાદ જ્યાં સુધી બધી જ એર બહાર નીકળી ન જાય ત્યાં સુધી એર બહાર કાઢવા એબડોમિન પુલ કરવાનું છે બરાબર પેટને છે પુલ કરવાનું પુલ એટલે ખેંચો મતલબ કે એબડોમિનને છે તે એર છે તે બધી બહાર કાઢવાની છે બરાબર ત્યારબાદ ત્યારબાદ જ્યાં સુધી બધી જ એર બહાર નીકળી ના જાય ત્યાં સુધી એરને બહાર કાઢવા એબડોમિનને પુલ કરવું એટલે આમાં એબડોમિન ટેટની અંદર ચિત્તું ચતુસી સુઈ જવાનું છે અને પગને ઘૂંટણમાંથી વાળવાના કીધા છે પછી એબડોમીન હાથ ઉપર એબડોમિન રાખવાના મૂકવાના અને ડીપ બ્રીથ લેવાનું છે ત્યાર પછી ડીપ બ્રીથ લીધા પછી ફરી પાછો ડીપ બ્રીથ લીધા પછી જ્યાં સુધી બધી જ એર બહાર નીકળી ના જાય ત્યાં સુધી એ એરને બહાર કાઢો એટલે મતલબ કે એક વખત શ્વાસ અંદર લેવાનો છે અને બીજી વખત શ્વાસ એક વખત જેટલો શ્વાસ લેટલો અંદર લેવાનો છે પછી પાછો શ્વાસ ધીમે ધીમે બધો છે બહાર કાઢવાનો છે પુલ કરવાનો છે બરાબર એવું કીધું છે કે જ્યાં પછી એર કોડ ડીપ બ્રીથ લેવાનું કીધું છે ત્યારબાદ જ્યાં સુધી બધી જ એર બહાર નીકળી ના જાય ત્યાં સુધી એર બહાર કાઢવા એબડોમેનને પૂલ કરવાનું છે બરાબર પછી ટ્રાન્સફર્સ એક્સરસાઇઝ ઘૂંટણભેર રહીને સ્પાઇનને સેમ લેવલમાં રાખો બરાબર ઘૂંટણભેર રહીને સ્પાઇનને સ્પાઈન કોડ બેકને સેમ લેવલમાં રાખો અમલીકસના નીચેના લોઅર પાર્ટને પૂલ કરીને સ્પાઇન સ્ટ્રેટ રાખવું નોર્મલ બ્રીથ લેવો અને દસ સુધી કાઉન્ટ કરી પછી રિલેક્સ થવું બરાબર ઘૂંટણભેર રહીને ઘૂંટણભેર રહીને કીધું છે સ્પાઇન છે બેક છે આપણી એને સેમ લેવલ ઉપર રાખવી અમલિકસના નીચેના લોઅર પાર્ટને પુલ કરીને બરાબર પુલ એટલે મતલબ કે ખેંચવું પુલ કરીને સ્પાઇન સ્ટ્રેટ રાખવી જે કમર છે તેને સ્ટ્રેટ રાખવી નોર્મલ બ્રીથ લેવો અને દસ અને દસ સુધી કાઉન્ટ કરી પછી રિલેક્સ થવું એના પછી પેલ્વિક રોકિંગ સેમી સેમી સિટિંગ પોઝિશન સાથે પિલોનો સપોર્ટ રાખવો બરાબર સેમી સિટિંગ કીધું છે સાવ સિટિંગ પર નહીં સેમી સિટિંગ પોઝિશન સાથે પિલોનો સપોર્ટ રાખવો ફીટને ફ્લોર પર ફ્લેટ રાખી નીઝ ફ્લેક્સ કરવા મધરનો એક હાથ બેકની પાછળ અને બીજો હાથ એબડોમેન પર રાખવો મધરને એબડોમેન અને બટક્સના મસલ્સ ટાઇટ કે ટાટ ટાઇટ કરવા કહેવું અને પ્રેશર પ્રેશર બેકની પાછળ રાખેલા હાથ પર આવવા દેવું નોર્મલી બ્રીથ કરવું અને દસ સુધી કાઉન્ટ કરીને રિલેક્સ થવું બરાબર પહેલું ક્રોકિંગની અંદર શું કીધું છે તો કે પહેલાં તો સેમી સિટિંગ પોઝિશનમાં બેવાનું છે નાવ નથી સાવ સુઈ જવાનું કે નથી એકદમ બેસવાનું બરાબર સેમી સિટિંગ પોઝિશન કીધું સેમિસિટિંગ પોઝિશન સાથે પીલોનો સપોર્ટ રાખો બરાબર પાછળ પીલોનો સપોર્ટ રાખો ફીટને ફ્લોર પર ફ્લેટ રાખો પગ છે તેને ફ્લેટ જમીન ઉપર રાખવાના સીધા રાખવાના છે નીઝને ફ્લેક્સ કરવા મધરનો એક હાથ ની પાછળ મતલબ કે એક એક હાથ છે તે બેકની પાછળ રાખવાનો છે અને બીજો હાથ છે તે એબ્ડોમ પર રાખવો મધરને એબડોમોઇન અને બટક્સના મસલ્સને ટાઈટ કરવા એબડોમઇન અને મસલ્સ મસલ્સને ટાઈટ કરવા કેવું અને પ્રેશર બેકની પાછળ પ્રેશર બ્રેકની પાછળ રાખેલા હાથ પર આવવા દેવું બરાબર છે પ્રેસ એના ઉપર પ્રેશર આવવા દેવું નોર્મલી બ્રીથ કરું અને દસ સુધી કાઉન્ટ કરીને રિલેક્સ કરવું બરાબર દસ જે રેસ્પિરેશન છે દસ રેસ્પિરેશન કાઉન્ટ કરીને પછી રિલેક્સ થવું પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કીગલ એક્સરસાઇઝ કોઈ પણ જગ્યાએ થઈ શકે જેમાં જેમાં બેક બેક પાસે જના મસલ્સ દબાવવા બેક પેસેજના મસલ દબાવવા બોવેલ એક્શન પ્રિવેન્ટ કરવા જેવી એક્સરસાઇઝ કરવી દસ સુધી કાઉન્ટ કરી રિલેક્સ થવું ટેન ટાઈમ રિપીટ કરવી પ્રેગ્નન્સી પછી મસલ્સ પણ વહેલો પાછો આવે છે અને આને કીગલ એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે બરાબર છે જેમાં કોઈ પણ જગ્યાએ તે થઈ શકે છે અને બેક પેસેજના મસલ્સ દબાવવા બરાબર જે બેક પાછળના મસલ પેસેજના મસલ્સ છે તેને દબાવવા બોવેલ દબાવવા બોવેલ એક્શન પ્રિવેન્ટ કરવા જેવી એક્સરસાઇઝ કરવી ટેન સુધી કાઉન્ટ કરી રિલેક્સ થવું ટેન ટાઈમ્સ રિપીટ કરવી દસ વખત રિપીટ કરવાની પ્રેગ્નન્સી પછી મસલ સ્ટ્રોન વહેલો પાછો આવે છે બરાબર જે મસલ સ્ટ્રોન હોય છે એબડોમિના તે પ્રેગ્નન્સી પછી તે વહેલા પાછા આવે છે સર્ક્યુલેટરી એક્સરસાઇઝ ફૂટ અને લેગ એક્સરસાઇઝ સિટિંગ પોઝિશન લેગ્સને સપોર્ટ કરવો એન્કલ્સનું બેન્ડિંગ અને સ્ટ્રેચનિંગ તથા બંને ફીટને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેકશનમાં ફેરવવા તેનાથી એડીમાં વેરીકોઝ વેન જેવા કોમ્પ્લિકેશન છે તે અટકાવી શકાય છે સર્ક્યુલેટરી એક્સરસાઇઝ છે પછી બ્રિથિંગ એક્સરસાઇઝ સેમી સિટિંગ પોઝિશન સાથે ની વાળી નીને વાળી ફ્લોર પર ફ્લેટ રાખવા ગોઠણથી વાળીને ફીટને ફ્લોર પર સીધા રાખવા સ્લોલી બ્રીથ કરીને એબડોમિનલ મસલ્સ કોન્ટ્રાક્ટ કરવા પછી એબ્ડોમિલ મસલ્સને કોન્ટ્રાક્ટ કરવા પછી બ્રીથ આઉટ સ્લોલી અને ડીપલી કરી મસલ્સને રિલેક્સ કરવા બ્રીથ આઉટ છે શ્વાસ બહાર કાઢવો સ્લોલી અને ડીપલી કરી મસલ્સને રિલેક્સ કરવા પછી નેચરલ બ્રીથ નેચરલ બ્રીથિંગ ડીપ બ્રીથિંગ થી ત્રણ વખત રિપીટ કરવું તેનાથી મધરને લેબરમાં હેલ્પ રહે છે અને એબડોમિયલ સ્ટ્રેન્થ વધે છે બરાબર છે શ્વાસ એકદમ અંદર લેવો બહાર કાઢો જેનાથી એબડોમિલના મસલ્સ પેટના મસલ્સ ટાઇટનિંગ બને છે તેની એક્સરસાઇઝ થાય છે જેનાથી સ્ટ્રેન્થ એબડોમિનની જે સ્ટ્રેન્થ જે મસલ્સની સ્ટ્રેન્થ છે તે વધે છે મજબૂત થાય છે જેનાથી મધરને લેબરમાં હેલ્પ રહે છે પછી જે ધ્યાનમાં રાખવાના મુદ્દા દરેક વખતે અને કૂલ કુલડાઉન કરવું ફ્લુડ ડાઉન એક્સરસાઇઝ કરવી ફ્લુઇડ વધારે લેવું જો વજાનાલ બિલ્ડિંગ ડિઝીનેસ ફેન્ટ શોર્ટનેસ ઓફ બ્રીથ ચેસ્ટ પેન હેડ એક વીકનેસ કાર્ફ પેન સ્વેલિંગ યુટ્રાઇન કોન્ટ્રાકશન થાય ફિટલ મુવમેન્ટ ઓછી થાય અથવા તો વજાયનામાંથી ફ્લુઇડ લીક થાય તો એક્સરસાઇઝ સ્ટોપ કરી ડૉક્ટરને કોલ કરવો બરાબર આ બધી કોન્ટ્રાડિકેશન છે જો આવું હોય તો એક્સરસાઇઝ કરવી ના એક્સરસાઇઝ ના કરવી બરાબર હવે એના પછી જે પ્રિપેરેશન ફોર હોમ હોસ્પિટલ હોમ ડિલિવરી હોસ્પિટલ અને હોમ માટે પ્રિપેરેશન બતાવે છે ડિલિવરી માટે તો એની અંદર શું છે તો કે સેફ ડિલિવરી માટે સેફ ડિલિવરી માટે તેની તૈયારી બહુ અગત્યની છે તેને વેલ એડવાઇઝ કરવાથી ડિલિવરી વખતે કોઈ ડિફિકલ્ટી થાય અથવા ઇમરજન્સી આવે તો તેને પહોંચી વળાય છે આથી હેલ્થ પર્સનલ એ કપલ કે ફેમિલી મેમ્બર સાથે ડિલિવરી માટેની અનુકૂળ જગ્યા હોમ હેલ્થ સેન્ટર કે હોસ્પિટલ માટે ડિસ્કસ કરવું ડિસિઝન મધર અને ફિટર્સનું હેલ્થ સ્ટેટસ રિસ્ક ફેક્ટર તથા હોમની ઇન્વાયરમેન્ટલ કન્ડિશન્સ કન્ડિશન પર આધારિત છે હોમ ડિલિવરીનું કીધું છે પેલું હાઈ રિસ્ક મધરની ડિલેવરી પ્રાઇમરી હેલ્થ સેન્ટર ફર્સ્ટ રેફરલ યુનિટ અથવા હોસ્પિટલમાં ડોક્ટરની એડવાઇસ મુજબ કરવી જોઈએ બરાબર હોમ ડિલેવરી છે તે હાઈ રિસ્ક મધરની ડિલેવરી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પીએચસી ઉપર હાઈ રિસ્ક મધર મતલબ કે એને કોઈ પણ કોઈ એવા મેડિકલી ડિસીઝ હોય કોઈ એવા પ્રોબ્લેમ હોય બરાબર છે જેમ કે કોઈ એચઆઈવી એઇડ્સ હોય અથવા તો કોઈ જેનેરિક ડિફિકલ્ટી હોય અથવા તો કોઈ ડ્રગ એબ્યુઝવાળું ડ્રગ વાળી મધર હોય એવા કોઈ કોમ્પ્લિકેશન હોય આગળ કોઈ એવા કોમ્પ્લિકેશન થઈ ગયેલા હોય એવી હાઈ રિસ્ક મધર કહેવાય એ હાઈ રિસ્ક હાઈ રિસ્ક મધરની ડિલિવરી પ્રાઇમરી પીએચ સેન્ટર એફ યુ એટલે ફર્સ્ટ રેફરલ યુનિટ અથવા હોસ્પિટલમાં ડૉક્ટરની એડવાઇસ મુજબ કરવી જોઈએ નોર્મલ હેલ્થથી મધરની ડિલિવરી ઘરે થઈ શકે છે પરંતુ તે ટ્રેન્ડ બર્થ અટેન્ડન્ટ ફિમેલ હેલ્થ વર્કર કે હેલ્થ સુપરવાઇઝર દ્વારા થવી જોઈએ બરાબર શું કીધું છે કે નોર્મલી હેલ્થી મધરની ડિલિવરી છે તે ઘરે થઈ શકે છે પરંતુ ટ્રેન હેલ્થ ટ્રેન બર્થ અટેન્ડન્ટ હોવો જોઈએ ફિમેલ હેલ્થ વર્કર કે હેલ્થ સુપરવાઇઝર દ્વારા તે થવી જોઈએ મધર અને બેબીની લાઈફ પ્રોટેક્ટ થવી જોઈએ ટિટેનસ જેવા ઇન્ફેક્શન અટકાવવા જોઈએ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એક્ઝામ્પલ એકસો આઠની ફેસિલિટી હોવી જોઈએ આથી મધરને ઇમરજન્સીમાં હોસ્પિટલ અથવા ફર્સ્ટ રેફરલ યુનિટમાં ટ્રાન્સફર કરી શકાય બરોબર છે એટલી વસ્તુ છે આટલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એવી વ્યવસ્થા એકસો આઠ જેવી વ્યવસ્થા છે તે હોવી જોઈએ હોમ ડિલિવરી વખતે પણ પછી છે હોમ ડિલિવરી ક્યારે કરાવી શકાય લો રિસ્ક વુમન હેલ્થી મલ્ટીપારાસ વુમન નોર્મલ મેડિકલ હિસ્ટ્રી પ્રથમ કોઈ સર્જરી અથવા યુટ્રાઇન યુટ્રાઇન સર્જરી કે સિઝરિયન સેક્શન ના હોય નોર્મલી ઓપ્શટિક હિસ્ટ્રી તથા તે પ્રેગનન્સી રિલેટેડ પ્રોબ્લેમથી પીડાતી ના હોય બરાબર આવી મધર હોય તેમાં હોમ ડિલિવરી છે તે સજેસ્ટ કરાવી શકાય છે કરાવી શકાય છે હોમ હોમ ડિલિવરી એના પછી છે નેક્સ્ટ પેજ પ્રિપેરેશન ફોર હોમ ડિલિવરી પ્રિપેરેશન ફોર પ્રિપેરેશન ઓફ રૂમ રૂમ અથવા એવી જગ્યા કે જ્યાં ડિલેવરી થઈ શકે તે ડિલિવરી માટે પ્રિપેર રાખવો રૂમ ક્લીન વેન્ટિલેટેડ અને વેલ લાઇટનેડ વેલ લાઇટેડ વાળો હોવો જોઈએ બરાબર રૂમની પ્રિપેરેશન કીધી છે જો હોમ ડિલિવરી કરવાની હોય તો રૂમમાં કંઈ કઈ પ્રિપેરેશન સામની હોવી જોઈએ કે ડિલિવરી પ્રિપેર રાખવો રૂમ ક્લીન વેન્ટિલેટર અને વેલ લાઇટનિંગ વાળો હોવો જોઈએ લાઇટનિંગ હોવી જોઈએ પ્રિપેરેશન ઓફ ધ આર્ટિકલ્સ જૂના વોશ કરેલા તથા તથા તડકામાં સૂકવેલા કપડાં વોશ તથા ડ્રાઈડ કરેલા બેડશીટ બ્લેન્કેટ અને મેટ સ્ટોવ ગેસ સ્ટોવ અથવા ગેસ મેચબોક્સ મોટું ઢાંકણવાળું વાસણ બકેટ મગ પરાટ પરાટ ટેસ્લા લેનેટ ટોર્ચ ન્યૂ રોઝર બ્લેડ ન્યૂ રોઝર બ્લેડ એન્ડ ક્લીન ક્લોથ બેબીને વોર્પ કરવા માટે વોશ તથા સનરાઈડ ટૉવેલ્સ અથવા લિનન બરાબર એટલે બધા આર્ટિકલ્સ છે બરાબર લેબમાં આપણે જોવા પડે આ બધા આર્ટિકલ્સ છે બધા ત્યાં હોવા જોઈએ હોમ ડિલિવરી કરવા માટે બરાબર કપડાં છે તે એકદમ વોશ કરેલા તથા તડકામાં સૂકવેલા અથવા તો તેમાં આયનિંગ કરેલા બરાબર મતલબ કે ક્લીન કપડાં ત્યાં હોવા જોઈએ રાખવા જોઈએ બાકી બધાના બાકી બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં રાખવા રાખવાના હોય છે પછી છે ડિલિવરી કીટ સ્કિલ્ડ બર્થ અટેન્ડન્ટ ડિલિવરી કીટની અંદર શું હોય તો કે સ્કિલ્ડ બર્થ અટેન્ડન્ટ ગાઈડલાઇન પ્રમાણે હોમ ડિલિવરી કીટમાં ડિસ્પોઝેબલ આઇટમ સાથે જરૂરી સપ્લાય અને ડ્રગ તૈયાર રાખવા જોઈએ પોકેટ વન ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ જેમાં સોપ ન્યૂ બ્લેડ ક્લીન થ્રેડ કોડ ક્લેમ્પ ક્લીન શીટ ગ્લોવ પ્લાસ્ટિક એપ્રોન ગોઝપીસ બરાબર આ પોકેટ વનની અંદર હોય છે પોકેટ ટુ ડ્રગ ઇન ડ્રગ ઇન્જેક્શન જેન્ટામાઇસિન મેગ્નેશિયમ સલ્ફેટ ફિફ્ટી પર્સેન્ટ ઓક્સિટોક્સિન એમ્પિસિલિન ટેબ્લેટની અંદર મેટ્રિ મેટ્રોનિડાઝોલ મિઝોપોરેસ્ટ્રોલ અને પેરાસિટામોલ એન્ડ ઓઆરએસ બરાબર ટુની અંદર એટલી વસ્તુ હોય છે ડ્રગ્સનું કીધું છે પોકેટ થ્રી સિરીન્સ વિથ નીડલ ટુ એમએલ ફાઈવ એમએલ ટેન એમએલ નીડલ્સ ટ્વેન્ટી ટુ ગો ટ્વેન્ટી ટુ ગેઝની હોવી જોઈએ ઇન્ટ્રાવેન સીટ રિંગરલેક્ટેડ સોલ્યુશન પાંચસો એમએલ એડેસિવ ટેપ બ્લડ પ્રેશર એપાર્ચર વિથ સેટકોપ મેઝર ટેપ પાર્ટોગ્રાફ ડીપ સ્ટિક ફોર સુગર એન્ડ પ્રોટીન ટેસ્ટ પંક્ચર પ્રૂફ બોક્સ થર્મોમીટર સ્પિરિટ કોટન ગોઝ ટોર્ચ ફોલિઝ કેથેટર બરાબર ફોલિઝ કેથેટર હોય ને ફોલિસ કેથેટર મ્યુકસ સક્કર બેગ માસ્ક આંબુ બેગ એન્ડ માસ્ક માઉથ ગેગ ટ્રેસ બેગ કચરા માટે બરાબર આટલી વસ્તુ છે તે પોકેટ થ્રીની અંદર હોય છે બરાબર આ વસ્તુ છે બધી અલગ નોટમાં કે અલગ આમાં ખાસ લખી લઉં વાંચી લઉં બરાબર એટલી વસ્તુ છે તે પોકેટ ડિલેવરી કીટની અંદર હોય છે પોકેટ વન પોકેટ ટુ અને પોકેટ થ્રીની અંદર આ રીતે મધર અને ફેમિલી પોતે ઇક્વિપમેન્ટ્સ અને આર્ટિકલ્સ તૈયાર રાખે અને ટ્રેન્ડ ટ્રેન્ડ દાયાઝ હેલ્થ વર્કર પોતાની ડિલિવરી કીટ સાથે હોમ ડિલિવરી માટે તૈયાર રહે એડવાન્ટેજીસ ઓફ ધ હોમ ડિલિવરી હોસ્પિટલ ડિલિવરી કરતાં લો કોસ્ટમાં પડે છે મધરને તેના ઘરમાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે બરાબર તેના ફાયદા શું છે હોમ ડિલિવરીના ઉપરની તો બધી એક પ્રોસીઝર છે જેની અંદર ક્યાં કે આર્ટિકલ આર્ટિકલ્સની જરૂર પડે છે કઈ રીતે પ્રિપૅરેશન કરવાની હોય છે તે બધા સ્ટેપ કીધા છે બરાબર પછી એને એડવાન્ટેજ શું છે હોમ ડિલિવરીના તે જોવાના તો કે હોસ્પિટલ ડિલિવરી કરતાં લો કોસ્ટમાં પડે છે બરાબર કાંઈ વધારે એમાં ખર્ચો હોતો નથી મધરને તેના ઘરમાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે તે પોતાના એક્સપ્રેશન તથા ઇમોશનલ ઇમોશન છે તે ફ્રીલી ફ્રીલી કરી શકે છે જરૂરિયાત વગરની જરૂરિયાત વગરની મેડિકલ સારવાર કરવામાં આવતી નથી ઘરમાં બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા રહે છે હોમ હોમ હસબન્ડ તથા ચિલ્ડ્રનની ચિંતા રહેતી નથી બરોબર છે ઘરમાં ઘર જેવું વાતાવરણ લાગે છે બીજી કોઈની ચિંતા હોતી નથી અને કોઈ ઇન્ફેક્શન અથવા તો બહેરે વાયરલ ઇન્ફેક્શન છે તે એના ચાન્સીસ છે તે હોસ્પિટલ કરતા હોમની અંદર ઓછા રહે છે બરાબર અને પોતાના તે એક્સપ્રેસન અને ઇમોશન છે તે ફ્રીલી છે તે એ કહી શકે છે અને જરૂરિયાત વગરની જે મેડિકલ સારવાર છે તે ઘરમાં કોઈ કરવામાં આવતી નથી અને જો એના હોમ ઉપર હસબન્ડ હોય તથા ચિલ્ડ્રન હોય તો તેની ચિંતા રહેતી નથી કારણ કે તે ઘરે જ હોય છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધ હોમ ડિલિવરી હોમ ડિલિવરીમાં ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે એક્સપર્ટની હેલ્પ મળતી નથી બરાબર ને ડિસએડવાન્ટેજ પણ કીધા છે કે જ્યારે ઇમરજન્સીની કન્ડિશન હોય ત્યારે એક્સપર્ટ અથવા ડૉક્ટરની હેલ્પ મળતી નથી કેટલાક કોમ્પ્લિકેશનની સારવાર હોસ્પિટલમાં વધારે સારી રીતે આપી શકાય છે બરાબર જો કોઈ કોમ્પ્લિકેશન થાય તમને ખબર જ છે કે હોસ્પિટલ જેવી હોસ્પિટલ જેટલી હોસ્પિટલ જેવું જેટલું હેન્ડલ છે તે ઘર પર પેશન્ટને ના કરી શકીએ આપણે બરાબર કોમ્પ્લિકેશનની સારવાર હોસ્પિટલમાં વધારે સારી રીતે આપી શકીએ છીએ ઘણી બધી વસ્તુઓ જે હોસ્પિટલમાં હોય તે ઘરે હોતી નથી સાયકોલોજીકલ પ્રિપેરેશન ઓફ ધ મધર પ્રેગનેન્સીની ડિલેવરીમાં મધરનું સાયકોલોજીકલ પ્રિપેરેશન બહુ અગત્યનું છે સ્પેશિયલી પ્રાઇમરી પારામાં પ્રાઇમરી મધર પારા મધર બરાબર જે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નેન્ટ હોય એવી મધર ફિયર અને એન્ઝાયટી વધારે હોય છે બંને પેરેન્ટ્સ તેમના નવા રોલ માટે તૈયાર થાય છે સેક્સ્યુઅલ રિલેશન તથા ફાઇનાન્શિયલ બાબતો માટે સહકાર આપે ઘરના બીજા ભાઈ બહેનો ગ્રાન્ડ પેરેન્ટ્સ તથા ફેમિલી મેમ્બર્સને પણ તૈયારીમાં જોડાવાથી ડિલિવરી માટે તથા ન્યૂ બોર્નને રિસીવ કરવા એક સારું વાતાવરણ તૈયાર થાય છે બરાબર સાયકોલોજીકલ પ્રિપેરેશન છે તે મધરને કરાવવાની હોય છે મધરને નહીં પણ તે તેનું ફેમિલી મેમ્બર્સ છે બંને કપલ્સને બરાબર તેને સાયકોલોજીકલ પ્રિપેરેશન છે તે કરવાની હોય છે એના પછી આવે છે માઇનોર ડિસઓર્ડર પ્રેગ્નન્સી એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ આ યુનિટનો લાસ્ટ લાસ્ટ ટોપિક છે બરાબર જે માઇનોર ડિસઓર્ડર જોવા મળે છે અને એનું નર્સિંગ મેનેજમેન્ટ અથવા તો એનું મેનેજમેન્ટ છે તે જોવાનું છે બરાબર